શ્રી સોમનાથ મંદિર પરિષદમાં તારીખ 26-28 પુરાણોમાં ઉલ્લેખિત શ્રી ગણેશ મહાયજ્ઞ યોજાશે. કહેવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશિષ્ટના પઠનથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે જે ભૂમિકા પર 1.25 લાખ ગણપતિ અથર્વશિષ્ટનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ઉત્તરાર્ધમાં પ્રભાસ તીર્થમાં મહાવિનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે. જે યજ્ઞ કરવાથી શાંતિ, કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત શ્રી ગણેશ આપે છે. ભાદરવા માસની નવરાત્રિને ગણેશ નવરાત્ર તરીકે ગણેશ આરાધનાનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે. ત્યારે ગણેશ નવરાત્ર દરમિયાન જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વ માટે શાંતિ અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મણકા અનુસાર ગણપતિ અથર્વશિષ્ટના 1.50 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવશે. સાથે તારીખ 26-28 સપ્ટેમ્બર દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં શ્રી ગણેશ મહાયજ્ઞ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સવારે 9-1 વાગ્યા સુધી તેમજ બપોરે 2:30-6 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવશે. આ મહાયજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિશેષ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ગૌમય લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા દૈવીય ઉર્જાનો સંચાર કરે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનો સુશોભન કરવામાં આવશે. ત્યારે પુરાણોમાં ઉલ્લેખિત ગણેશ આરાધનાનો મહાઉત્સવ સોમનાથ તીર્થમાં યોજાઈ રહેલ હોય તારીખ 26-28 રોજ યજ્ઞ નારાયણના દર્શન કરવા ધર્મપ્રેમી જનતાને સોમનાથ ટ્રસ્ટ હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવે છે. દીપક જોશી, JNSTV, ગીર સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં આવેલ કપરતી વિનાયક જે અતિ પૌરાણિક મંદિર છે ત્યાં ટ્રસ્ટ દ્વારા ગણપતિ અથર્વશિષ્ટ પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર માસની વિનાયક અને સંકટ ચતુર્થીએ ગુજરાતની તમામ પાઠશાળાઓમાંથી ઋષિકુમારો અહીંયા આવી અને અનુષ્ઠાનમાં જોડાય એવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ જુદી જુદી 44થી વધારે પાઠશાળાઓ અહીંયા અનુષ્ઠાનમાં જોડાઈ હતી. જે 125 જાપનું અનુષ્ઠાનની પૂર્ણાહુતિએ ટ્રસ્ટ દ્વારા ગણપતિ અથર્વશિષ્ટ પાઠ અનુષ્ઠાન યજ્ઞનું ગણપતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. 26, 27 અને 28 ત્રણ દિવસના યજ્ઞમાં સૌ કોઈ યજ્ઞ નારાયણના દર્શન કરવા તેમજ એની પ્રદક્ષિણા કરી શકે એવી પણ